અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ અને તેમની પત્ની નૈનાબેન તેમની પુત્રી સાથે રહે છે. ભગવાનભાઈ અને નૈનાએ થોડા સમય પહેલાં 1 લાખ રૂપિયા તેમના એક અમિત નામના સંબંધીને ઉધાર આપ્યા હતા. ઉધાર આપ્યા પછી અમિતે રૂપિયા પરત ન આપતા બંને પતિ પત્નીએ તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું. એક દિવસ તો વાત ત્યાં સુધી વણસી ગઈ હતી કે અમિત નાણાં આપવામાં નિષ્ફળ જાય તો તેને અપહરણના કેસમાં સંડોવી દેવાનું કાવતરું રચી કાઢ્યું હતું. અમિતભાઈ એને પણ અમે તાત્કાલિક લઈ આવેલા. એને સવારથી સાંજ સુધી જ્યાં સુધી અમે એને પકડ્યો ત્યાં ક્યાં ક્યાં ગયો છે, કોને મળ્યો છે, તમામ તપાસ કરતા અમિતભાઈની કોઈ પણ સંડોવણી જણાય આવેલ નહીં. આજે વહેલી સવારે આ છોકરીને વૃંદાવન રેસિડેન્સી જે રામોલની હદમાં આવેલ છે ત્યાં બેભાન અવસ્થામાં મળી આવતા એક રાહદારીએ 108ને ફોન કરતા 108 ત્યાં આવી ગયેલી અને બેભાન અવસ્થામાં મળતા એને પોલીસને જાણ કરેલી. રામોલ પોલીસ ત્યાં પહોંચી ગયેલી. આ સમગ્ર બાબતમાં ભગવાનભાઈ મોડીએ આ જે છોકરી છે એને અપહરણ પોતાનું કરવાનું છે અને એમાં અમિત નામના વાણંદ જે છે વ્યક્તિ એણે પોતાનું અપહરણ કર્યું છે એવી આખી તૈયારી સાથે એને ત્યાં એની મદદ ત્યાં મૂકી આવેલા બેભાન અવસ્થામાં. ભગવાનભાઈ અને નૈનાબેનના કાવતરા મુજબ પોતાની પુત્રીને પોતાના જૂના પાડોશીને ત્યાં જઈ પોતાની પુત્રીને મૂકી આવ્યા અને કહ્યું પોતાને મરણ પ્રસંગે જવું છે. પોતાને ત્યાં રાખે જે બાદ ત્યાંથી નીકળી ઓઢો પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ લખાવી કે પોતાની પુત્રીનું અપહરણ થયું છે, જે બાદ પોલીસે સામાન્ય પૂછપરછમાં તેણે પોતાના સગા અમિતનું નામ આપ્યું હતું. કાલે નૈનાબેન ભગવાનભાઈ મોરી જે ખોડિયાર નગર પાસે આવેલું ઉમિયાનગરમાં રહે છે પોલીસ સ્ટેશને પોતાના પતિ ભગવાનભાઈ મોરી સાથે આવેલ અને અમને જણાવેલ કે મારી 13 વર્ષની દીકરીને કોઈ અપહરણ કરીને લઈ ગયું છે, જેથી અમે આ નૈનાબેનને પૂછપરછ કરી કે ભાઈ તમને આ તમારી છોકરી કોણ અપહરણ કરી ગયું છે એ બાબતે કોઈ શક વહેમ છે કે કેમ. તો અમને એમણે નામ આપ્યું અમિતભાઈ વાણંદ કે જેઓ રામોલની હદમાં રહે છે અને કેમ તમારી છોકરીને લઈ ગયો એ બાબતે એમણે જણાવેલ કે અમે એમને 1 લાખ રૂપિયા ઉધાર આપેલા અને આપતો નહીં હતો જેથી અમે વારંવાર ઉઘરાણી કરેલી. ત્યારે અમિતે મને જોઈ લેવાની ધમકી આપેલ અને મને કોઈ પણ સબક શીખવાડશે એ પ્રમાણેની વાત કરેલી એટલે મને અમિત વાણંદ ઉપર શક છે. પોલીસે અમિતની આખરી પૂછપરછ કરતાં અમિતે હકીકત જણાવી અને છોકરીને શોધી લઈ. પોલીસ દ્વારા છોકરીની પૂછપરછ કરતાં છોકરીએ જણાવ્યું હતું કે તેના મા બાપે જ પોતાનું અપહરણ કરાવ્યું છે અને અમિતનું સંપૂર્ણ વર્ણન સમજાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેના મા બાપ ભગવાનભાઈ અને નૈનાબેનની ધરપકડ કરી 24 કલાકમાં ગુનાનો નોંધ કરી ભેદ ઉકેલી નાખ્યો છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.